ઓકે, એટલે કણાપ સૂત્રની થોડીક એક્સ્ટ્રા ચર્ચા આપણે કરવી છે. એ કણાપ સૂત્રનું અંતપટલથી આવરીત અંદરનો જલકૃત વિસ્તાર, એટલે કે એનું આધારક જે છે, એ કણાપ સૂત્ર આધારકમાં કણાપ સૂત્ર આધારકની અંદર શું હોય? તો અગાઉના લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે એક વલયાકાર ડીએનએ હોય, ને વલયાકાર એટલે ગોળાકાર ડીએનએ હોય, એક સૂત્રીય હોઈ શકે અને દ્વિસૂત્રીય હોઈ શકે. અને કોષની અંદર જે કુલ ડીએનએ હોય, એ કોષ કેન્દ્રમાં જે ડીએનએ હોય, કોષ કેન્દ્રીય ડીએનએ, એમાંનું વલયાકાર ડીએનએ એ કુલ ડીએનએનું 1% જેટલું ડીએનએ હોય. કણાપ સૂત્રના આધારકમાં વલયાકાર ડીએનએ હોય અને કુલ ડીએનએનું 1% જેટલું ડીએનએ હોય. અને કણાપ સૂત્રના ડીએનએની અંદર ગ્વાનિન સામે સાઇટોસિન નાઇટ્રોજન બેઝ એ વધુ પ્રમાણમાં હોય. હવે જોજો, આ સિવાય કણાપ સૂત્રના આધારકમાં ડીએનએ પોલિમરેજ ઉત્સેચક હોય, અને આરએનએ પોલિમરેજ ઉત્સેચક હોય. અને બીજું, પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી બધા જ ઘટકો હોય, પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી એવા બધા ઘટકો હોય. હવે જુઓ, વલયાકાર ડીએનએ છે, ડીએનએ પોલિમરેજ ઉત્સેચક છે, આરએનએ પોલિમરેજ છે, માટે એ કણાપ સૂત્ર સ્વનિર્માણ માટેના મોટા ભાગના પ્રોટીન જાતે બનાવે, સ્વનિર્માણ માટેના મોટા ભાગના પ્રોટીન જાતે બનાવી લે, પોતાના ડીએનએની અભિવ્યક્તિ વડે બનાવે, અને ઘટતા પ્રોટીન કોષ કેન્દ્રીય ડીએનએ વડે બનાવે. પોતાના નિર્માણ માટેના મોટા ભાગના પ્રોટીન પોતે જાતે જ બનાવી લેશે. શું કામ? તો એની અંદર પોતાનું વલયાકાર ડીએનએ છે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે, આરએનએ પોલિમરેઝ છે, અને પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી ઘટકો છે, અને માટે સ્વનિર્માણ કે પોતાના નિર્માણ માટેના મોટા ભાગના પ્રોટીન જાતે બનાવી લઈએ, અને ઘટતા પ્રોટીન કોષ કેન્દ્રીય ડીએનએની અભિવ્યક્તિ વડે બનાવે. અને આ કારણના કારણે જ કણાભ સૂત્રને આ કારણના કારણે જ અર્ધ સ્વાયત્તી અંગિકા કહેવાય. આ કારણના કારણે કણાપ સૂત્રને અર્ધ સ્વાયત્તી અંગિકા કહેવાય, પ્લસ એ સ્વયં બેઉડાતી અંગિકા તરીકે કે ઓળખાય છે. અર્ધ સ્વાયત્તી અંગિકા પ્લસ એ સ્વયં બેઉડાતી અંગિકા તરીકે પણ એ ઓળખાય છે. બીજી બાબત, કણાપ સૂત્ર આધારકમાં વલયાકાર ડીએનએ હોય, ડીએનએ પોલિમરેજ ઉત્સેચક હોય, આરએનએ પોલિમરેજ ઉત્સેચક હોય, પ્રોટીન સંશ્લેષણ માટેના બધા જ જરૂરી ઘટકો હોય, એના સિવાય આની અંદર 70S પ્રકારના રિબોઝોમ હોય. અને મેં અગાઉના લેક્ચરમાં જ તમને કીધું છે કે જો સસ્તનના કોષો હોય તો એના કણાપ સૂત્રમાં 55S પ્રકારના રિબોઝોમ હોય, એમાં મોટો એકમ 35S બનેલો હોય અને નાનો એકમ 25S બનેલો હોય. અને રિબોઝોમ છે માટે રિબોઝોમની અંદર એ પ્રોટીન સંશ્લેષણ થવાનું. અને આ સિવાય કણાપ સૂત્ર આધારકમાં આના સિવાય જારક શ્વસનનો બીજો તબક્કો TCA ચક્ર, જેને ક્રેપ્સ ચક્ર પણ કહેવાય, આ થવા માટેના એ TCA ચક્ર કે ક્રેપ ચક્ર માટેના
ઉત્સેચક હોય, ટીસીએ ચક્ર માટેના, ક્રેપ ચક્ર માટેના જરૂરી ઉત્સેચક પણ એ કણાભસૂત્રની અંદર આવેલા હોય. માટે જારક શ્વસનનો બીજો તબક્કો એ ટીસીએ ચક્ર એ કણાભસૂત્રના આધારકમાં, કણાભસૂત્રના મેટ્રિક્સમાં થાય. હવે જોજો, કણાભસૂત્રની અંદર, હવે કણાભસૂત્રનું અંતપટલ આમાં ઇટીએસ હોય, વિવિધ વીજાણુવાહકો વડે બનેલ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે વીજાણુ પરિવહન તંત્ર હોય, ને અંતપટલના F1 કણ જે છે ત્યાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયા વડે એટીપી સંશ્લેષણ થાય છે. કણાભસૂત્રના અંતપટલમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય જે વિવિધ વીજાણુવાહકોની બનેલી હોય, અને એ વીજાણુવાહકો દ્વારા વીજાણુ શક્તિનું વહન થાય, અને F1 કણ જે છે અંતપટલમાં આવેલ એટીપી જ ઉત્સેચક, એને ઓક્સિઝોમ કણ કહેવાય, પછી એલિમેન્ટરી પાર્ટિકલ્સ કહેવાય, આર કણ કહેવાય. ફર્નાન્ડિઝ મોરેને એની શોધ કરેલી, અને ત્યાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયા દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે. ત્યાં કેનું સંશ્લેષણ થાય? એટીપીનું સંશ્લેષણ થાય, પ્લસ પાણીનો અણુ છે એ મુક્ત થાય. અને આ બાબત આપણે ચેપ્ટર 14 વનસ્પતિમાં શ્વસન ક્રિયાની અંદર બહુ સારી રીતે ભણશું. એટલે જારક શ્વસનના 3 તબક્કા છે, એમાં એનો પહેલો તબક્કો છે ને એ ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ તબક્કો છે, એમાં 6 કાર્બનવાળા ગ્લુકોઝનું વિભાજન થઈ અને 2 અણુ 3 કાર્બનવાળા પાયરુવિક એસિડ બને. અને આ બીજો તબક્કો ક્યાં થાય? તો કોષરસમાં થાય. આ બીજો તબક્કો છે એ કઈ જગ્યાએ થાય? તો કોષરસમાં થાય. હવે જોજો, ક્રેબ્સ ચક્ર એ ક્રેબ્સ ચક્ર એટલે ટીસીએ ચક્ર, અને એ થવા માટેના જરૂરી ઉત્સેચક એ કણાભસૂત્રના આધારકમાં છે. માટે આ બીજો તબક્કો છે એ કણાભસૂત્ર આધારકમાં થાય, અને ત્રીજો તબક્કો એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એ કોષીય શ્વસનનો અંતિમ ત્રીજો તબક્કો છે. એમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જરૂરી હોય, અને પ્લસ F1 કણ જરૂરી હોય, અને કણાભસૂત્રના અંતપટલમાં આવેલ છે એ વીજાણુ પરિવહન શૃંખલા, અને એના F1 કણ વડે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયા દ્વારા એટીપી નિર્માણ થાય. એટલે આ ત્રીજો તબક્કો અંતપટલ અને અંતપટલના F1 કણમાં થાય. અને આ રીતે કણાભસૂત્ર આધારિત જે વિગતોની આપણે ચર્ચાઓ બાકી હતી એ અત્યારે આપણે પરિપૂર્ણ કરીએ છીએ. એમાં પણ નેક્સ્ટ આગળ તો કણાભસૂત્રની અંદર પોતાનું, દાખલા તરીકે અંડકની અંદર એ અંડકમાં આવેલા કણાભસૂત્રને, અંડકની અંદર આવેલા કણાભસૂત્રને યોક ન્યુક્લિઓઇ કહેવાય.
માદા જન્યુ એવા અંડકમાં આવેલા કણાપસૂત્ર યોક ન્યુક્લિઓઈ તરીકે ઓળખાય. ઓકે, એટલે અંડકમાં આવેલું કણાપસૂત્ર એ કયા નામે ઓળખાય? તો યોક ન્યુક્લિઓઈ તરીકે ઓળખાય. પછી બીજી મહત્વની બાબત કે કણાપસૂત્ર છે એનું બાહ્ય પટલ દૂર કર્યું. આ બાહ્ય પટલ એ દૂર કરવામાં આવે, ફક્ત અંત પટલથી આવૃત કણાપસૂત્ર હોય ને એને માઇટોપ્લાસ્ટ કહેવાય. જે કણાપસૂત્રમાં બાહ્ય પટલ દૂર કરી નાખ્યું છે, ફક્ત એ અંત પટલથી આવૃત જે કણાપસૂત્ર હોય એને શું કહેવાય? તો માઇટોપ્લાસ્ટ. બીજી બાબત, કણાપસૂત્રનું મેઇન કાર્ય શું? તો એમાં કોષીય શ્વસનની ક્રિયા દ્વારા એટીપી ઉત્પન્ન થાય, અને એના સિવાયનું અન્ય કાર્ય, એમાં કુલ ડીએનએમાંથી 1% જેટલું ડીએનએ આવેલું હોવાથી આનુવંશિકતા કે વારસાગમનના કાર્ય સાથે પણ સંકળાયેલ છે. જો ડીએનએમાં જનીનો હોય, જનીનો વડે ચોક્કસ પ્રોટીન ઉત્પન્ન થતા હોય, તો 1% જેટલું ડીએનએ એ કણાપસૂત્રમાં છે, અને એ ડીએનએ ઉપર આવેલા જનીનો વડે જે પ્રોટીન ઉત્પન્ન થાય એની અભિવ્યક્તિ ફક્ત એ જ જનીનો કરે, અને માટે આ 1% જેટલું કણાપસૂત્રીય ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કણાપસૂત્ર દ્વારા જ ટ્રાન્સફર થાય છે, અને માટે કણાપસૂત્રના અન્ય કાર્યમાં એ આનુવંશિકતાના કાર્ય સાથે પણ સંકળાયેલ છે, વારસાગમનના કાર્ય સાથે પણ એ સંકળાયેલ છે. ઓકે, અને હવે આપણે વાત કરવી છે રંજક કણ રંજક કણને પ્લાસ્ટિડ પણ કહેવાય. રંજક કણ અથવા પ્લાસ્ટિડ એ શું છે? તો એનું સ્થાન, તો એ વનસ્પતિ કોષ અને પ્રોટિસ્ટા સૃષ્ટિના યુગ્લિનોઇડ્સમાં આવેલ હોય. એટલે રંજક કણ એ પ્લાસ્ટિડ છે એ ક્યાં હોય? તો વનસ્પતિ કોષમાં હોય અને પ્લસ યુગ્લિનોઇડ્સમાં હોય. યુગ્લિનોઇડ્સ છે એ સ્વયંપોષી એક કોષી પ્રોટિસ્ટા છે. હવે રંજક કણ શું છે? તો રંજક કણ દ્વિસ્તરથી આવૃત રંજક દ્રવ્યો ધરાવતી અંગિકાઓ છે. એટલે દ્વિસ્તર કે બે પટલથી આવૃત હોય અને એની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય, એટલે દ્વિસ્તરથી આવૃત રંજક દ્રવ્યો ધરાવતી અંગિકાઓ છે. અને આ અંગિકાઓ છે ને એ કદમાં મોટા કદની હોય. એટલે દ્વિસ્તરીય આવરણથી આવૃત રંજક દ્રવ્યો ધરાવતી અંગિકાઓ એટલે રંજક કણ અથવા પ્લાસ્ટિક, અને એ કદમાં મોટા કદની હોય, અને માઇક્રોસ્કોપ દ્વારા વનસ્પતિ કોષમાં સરળતાથી એનું અવલોકન કે એને જોઈ શકાય. પછી બીજું, એની અંદર આવેલા રંજક દ્રવ્યોના આધારે આધાર તરીકે શું લીધું? તો રંજક કણમાં આવેલા રંજક દ્રવ્યોના આધારે રંજક કણના
પ્રકાર એ ત્રણ પડે. રંજકણની અંદર કયા રંજક દ્રવ્યો આવેલા છે એ રંજક દ્રવ્યોના આધારે રંજકણના પ્રકાર કેટલા પડે? તો ત્રણ પ્રકાર પડે. એક હરિતકણ, એટલે ક્લોરોપ્લાસ્ટ. બીજું રંગકણ, એટલે ક્રોમોપ્લાસ્ટ. અને ત્રીજું રંગહીન કણ, એટલે લ્યુકોપ્લાસ્ટ. એટલે રંજકકણની અંદર કયા રંજક દ્રવ્યો આવેલા છે એના આધારે રંજકકણના ત્રણ પ્રકાર, હરિતકણ એટલે ક્લોરોપ્લાસ્ટ, રંગકણ એટલે ક્રોમોપ્લાસ્ટ, અને રંગહીન કણ એટલે લ્યુકોપ્લાસ્ટ. એમાં આપણે રંજકકણ આધાર હરિતકણ આધારિત ચર્ચાઓ એ સવિસ્તાર વિસ્તૃત છે એ આપણે કરશું. એ પહેલાં રંગકણની અંદર પાણીમાં ચરબીમાં દ્રાવ્ય વિવિધ રંગી રંજક દ્રવ્યો આવેલા હોય, ચરબીમાં દ્રાવ્ય વિવિધ રંગી રંજક દ્રવ્યો આવેલા હોય, જેમ કે કેરોટીનોઇડ્સ, એમાં બે, એક કેરોટીન અને બીજું ઝેન્થોફિલ. કેરોટીન છે ને એ પીળાશ પડતા નારંગી રંગના હોય, અને ઝેન્થોફિલ જે છે ને એ પ્યોર પીળા રંગના હોય. પછી એન્થ્રોસાયનિન, એન્થ્રોસાયનિન એ ભૂરા રંગના હોય. પછી ફ્યુકોઝેન્થિન, એ લાલ રંગના હોય. અને આવા વિવિધ રંજક દ્રવ્યો જે રંજકકણમાં હોય એને રંગકણ કે ક્રોમોપ્લાસ્ટ કહેવાય. પણ એમાં લીલા રંગના હરિત દ્રવ્યો ન હોય, એની અંદર લીલા રંગના હરિત દ્રવ્ય હોતા નથી. બીજું હવે જોજો, એ પુષ્પના દલપત્ર, પછી બીજના બીજા વરણ અને ફળના ફલાવરણ. પુષ્પના દલપત્ર, બીજના બીજા વરણ, ફળના ફલાવરણ ના વિવિધ રંગો એ આ રંગકણ ક્રોમોપ્લાસ્ટને આભારી છે. જુદી જુદી જાતિની વનસ્પતિના પુષ્પના દલપત્રનો કલર જુદો જુદો હોય, કઠોળના બીજના બીજા વરણનો કલર જુદો જુદો હોય, ફળના ફલાવરણનો કલર જુદો જુદો હોય. તો એ પુષ્પના દલપત્રો, બીજના બીજા વરણ, ફળના ફલાવરણ એના કલર જે જુદા જુદા છે એ કેને આભારી છે? તો એની અંદર આવા જુદા જુદા રંગના રંજક દ્રવ્યો ધરાવતા
એ રંગકણ કે ક્લોરોપ્લાસ્ટને આભારી છે. હવે આપણે વાત કરવી છે રંગહીન કણ. રંગહીન કણ એટલે લ્યુકોપ્લાસ્ટ. અને લ્યુકોપ્લાસ્ટમાં અભાવ રંજક દ્રવ્યનો, લ્યુકોપ્લાસ્ટની અંદર ક્લોરોફિલ કે અન્ય એ કોઈ રંજક દ્રવ્ય હોતા નથી. એટલે જે રંજક કણની અંદર રંજક દ્રવ્યનો અભાવ હોય એને રંગહીન કણ કે લ્યુકોપ્લાસ્ટ કહેવાય. અને રંગહીન કણનું કાર્ય એ ખાદ્ય પદાર્થો એટલે કે પોષક દ્રવ્યનો એ સંગ્રહ કરે છે. ખાદ્ય પદાર્થો એટલે કે પોષક દ્રવ્યનો સંગ્રહ કરે છે અને માટે રંગીન કણને લ્યુકોપ્લાસ્ટને સંગ્રાહક કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોજો એની અંદર કયા પોષક દ્રવ્યનો સંગ્રહ થયો છે એના આધારે રંગીન કણના ત્રણ પ્રકાર છે. એમાં એક સ્ટાર્ચ કણ, સ્ટાર્ચ કણને કહેવાય એમાઇલોપ્લાસ્ટ. સ્ટાર્ચ કણ કયા નામે ઓળખાય તો એમાઇલોપ્લાસ્ટ અથવા એને મંડ કણ પણ કહેવાય. એ કાંજી કણ તરીકે ઓળખાય. એટલે જે રંગીન કણની અંદર કાર્બોદિતમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય એને સ્ટાર્ચ કણ અથવા એમાઇલોપ્લાસ્ટ અથવા મંડ કણ અથવા એને કાંજી કણ કહેવાય. હવે સ્ટાર્ચ કણ જે છે એના આકાર અને કદમાં ખૂબ જ વિવિધતા હોય. એના આકાર અને એના કદમાં ખૂબ વિવિધતા છે. જેમ કે ગોળ આકારના સ્ટાર્ચ કણ કેમાં હોય, ગોળ આકારના સ્ટાર્ચ કણ કેમાં હોય તો વટાણાના બીજમાં અને ઘઉંના બીજમાં, વટાણાના બીજમાં અને ઘઉંના બીજમાં ગોળાકાર સ્ટાર્ચ કણ હોય છે. તો એની સામે લંબગોળ કેમાં હોય તો બટાટાની અંદર. પછી ડંબેલ આકારના કેમાં હોય તો ડંબેલ આકાર હોય ક્ષીરમાં એટલે લેટેક્સમાં. ડંબેલ આકારના સ્ટાર્ચ કણ કેમાં હોય તો ક્ષીરમાં એટલે લેટેક્સમાં. ઓકે, પછી કદમાં સૌથી નાના સ્ટાર્ચ કણ તો કદમાં સૌથી નાના સ્ટાર્ચ કણ જે છે એ કેના તો ચોખાના. અને કદમાં સૌથી મોટા સ્ટાર્ચ કણ કેના તો કેના વનસ્પતિના બીજમાં. પછી બીજું બહુકોણીય સ્ટાર્ચ કણ બહુકોણીય સ્ટાર્ચ કણ જે છે એ મકાઈના
ભૃણ પોષમાં બહુકોણીય સ્ટાર્ચ કણ કેમ હતો? મકાઈના ભૃણ પોષમાં. અને મકાઈનો ભૃણ પોષ એટલે મકાઈના બીજના ને અંદર એ ખોરાક સંગ્રહી કોષોનો સમૂહ હોય એને કહેવાય ભૃણ પોષ. ઓકે. અને હવે આપણે વાત જે કરીએ છીએ આ રીતે રંગીન કણમાં સ્ટાર્ચનો સંગ્રહ કરે સ્ટાર્ચ કણ અથવા એમાઇલોપ્લાસ્ટ અથવા મંડકણ અથવા કાંજીકણ. હવે બીજો પ્રકાર તેલનો સંગ્રહ કરે એને કહેવાય તેલકણ અથવા ઇલિયોપ્લાસ્ટ. તેલનો સંગ્રહ કરે લિપિડનો સંગ્રહ કરે એવા રંગીન કણને શું કહેવાય? તેલકણ અથવા ઇલિયોપ્લાસ્ટ. અને કેમાં હોય? તો મગફળી છે, તલ છે, એવા બધા તેલબિયાના અંદર હોય. પછી ત્રીજું પ્રોટીનનો સંગ્રહ કરે એને કહેવાય સમિતાયા કણ. અથવા એને કહેવાય એલ્યુરોપ્લાસ્ટ. એટલે પ્રોટીનનો સંગ્રહ કરે એવા રંગીન કણને શું કહેવાય? સમિતાયા કણ અથવા એને કહેવાય એલ્યુરોપ્લાસ્ટ. અને આવા એલ્યુરોપ્લાસ્ટ ક્યાં હોય? તો ધાન્ય બીજના ભૃણ પોષમાં. એલ્યુરોપ્લાસ્ટ ક્યાં હોય? તો ધાન્ય બીજના ભૃણ પોષમાં. અને હવે રંગકણની દુનિયામાં પ્લાસ્ટિડની દુનિયામાં કોમન મેટર કઈ છે? તો એ રંગકણ છે, રંજક કણ. એ પોતાનું ડીએનએ ધરાવે છે. એટલે રંજક કણ જે છે એમાં જનીન દ્રવ્ય દ્વિસૂત્રી ડીએનએ આવેલું છે. એનું પોતાનું જનીન દ્રવ્ય દ્વિસૂત્રી ડીએનએ આવેલું છે. માટે જ હરિતકણ, રંગકણ અને રંગહીન કણ આ જે છે હરિતકણનું રૂપાંતરણ રંગકણમાં થઈ ગયું. પછી હરિતકણનું રૂપાંતરણ રંગહીનકણમાં થઈ ગયું. પછી રંગહીનકણનું રૂપાંતરણ રંગકણમાં થઈ ગયું. ઓકે. અને રંગહીનકણનું રૂપાંતરણ હરિતકણમાં થઈ ગયું. પણ રંગકણનું રૂપાંતરણ ક્રોમોપ્લાસ્ટનું રૂપાંતરણ ક્લોરોપ્લાસ્ટમાં થતું નથી. એટલે હરિતકણ આમાં ફેરવાઈ શકે, આ આમાં ફેરવાઈ શકે, આ આમાં ફેરવાઈ શકે, આ આમાં ફેરવાઈ શકે, આ આમાં ફેરવાઈ શકે. પણ ક્રોમોપ્લાસ્ટનું રૂપાંતરણ ક્લોરોપ્લાસ્ટમાં થતું નથી. અને એનું કારણ એની અંદર દરેક રંજક કણમાં પોતાનું શું આવેલું હોય છે? જનીન દ્રવ્ય દ્વિસૂત્રીય ડીએનએ. ને આ દ્વિસૂત્રીય ડીએનએના લીધે જ હરિતકણ છે ને એ સ્વયં બેઉડાતી અંગિકા છે. ઘણા સૂત્રની જેમ જ પોતાના નિર્માણ માટેના મોટા ભાગના પ્રોટીન એ પોતાના ડીએનએ વડે બનાવી લઈએ અને ઘટતા પ્રોટીન એ કોષ કેન્દ્રીય ડીએનએ વડે બનાવે. અને માટે હરિત કણ ક્લોરોપ્લાસ્ટ કણાભ સૂત્રની જેમ જ એ સ્વયં બેવડાતી અંગિકા છે. એને અર્ધ સ્વાયત્તી અંગિકા કહેવાય.
અને હરિતકણના ડીએનએ પર કેટલા જનીન હોય? તો હરિતકણના ડીએનએ ઉપર લગભગ 100 જનીન હોય. કેટલા જનીન હોય? તો લગભગ 100 જનીન હોય. અને હવે આપણે હરિતકણ વિશે ચર્ચા કરીએ. હરિતકણ એટલે નીલકણ, એને ક્લોરોપ્લાસ્ટ કહેવાય. અને હરિતકણ, નીલકણ કે ક્લોરોપ્લાસ્ટની અંદર કયા રંજક દ્રવ્ય હોય? તો રંજક દ્રવ્યમાં મુખ્ય રંજક દ્રવ્ય હોય ક્લોરોફિલ. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય. અને અન્ય રંજક દ્રવ્યમાં કયા હોય? તો અન્ય રંજક દ્રવ્યમાં હોય કેરોટિનોઇડ્સ. અને ઝેન્થોફિલ, એ ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય છે. અને કેવા રંગનું હોય? તો લીલા રંગનું. અને માટે એ લીલા રંગનું મેઇન રંજક દ્રવ્ય એવું હરિત દ્રવ્ય ક્લોરોફિલ, નીલરસ જે રંજક કણમાં હોય એ હરિતકણ એ કેવા રંગના હોય? તો લીલા રંગના. અને આવા હરિતકણ જે અંગોના કોષોમાં આવેલા હોય એ અંગો એ કેવા હોય? લીલા રંગના. પછી કેરોટિનોઇડ્સ છે ને, એ પીળાશ પડતા નારંગી રંગના હોય. અને ઝેન્થોફિલ છે એ પ્યોર પીળા રંગના હોય. હવે જોજો, હરિતદ્રવ્ય કે ક્લોરોફિલ એ સૂર્યપ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશનું એ શોષણ કરે છે. ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશનું શું કરે છે? શોષણ. અને એ શોષણ કરવામાં કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિલ એને સહાય કરે છે. સૂર્યપ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું શોષણ કોણ કરે? તો એનું શોષણ કરે હરિતદ્રવ્ય કે ક્લોરોફિલ. અને એ શોષણમાં એને મદદ કોણ કરે? તો ઝેન્થોફિલ અને કેરોટિનોઇડ્સ. અને હરિતકણમાં આવેલા ત્રણેય રંજક દ્રવ્યો, હરિતકણમાં આવેલા ત્રણેય રંજક દ્રવ્યો એ પાણીમાં દ્રાવ્ય છે. અને આ રીતે એ પ્રકાશ શક્તિનું શોષણ કરી અને હરિતકણ કઈ કાર્ય કરે? તો કાર્ય કરે પ્રકાશ સંશ્લેષણનું. કયું કાર્ય કરે? તો પ્રકાશ સંશ્લેષણનું. અને આ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકમાં કાર્બોદિતનું નિર્માણ કરે છે. ખોરાકની અંદર એ શેનું નિર્માણ કરે? તો કાર્બોદિતનું નિર્માણ કરે. અને માટે હરિતકણ અથવા નીલકણ અથવા ક્લોરોપ્લાસ્ટને વનસ્પતિના રસોડા તરીકે એ ઓળખાતી અંગિકા છે. હવે જોજો, હરિતકણનું સ્થાન, હરિતકણનું સ્થાન એટલે હરિતકણના સ્થાનમાં એ ખાસ કરીને વનસ્પતિના કેમાં હોય? પર્ણોમાં. પર્ણોમાં એ ક્યાં? તો જો આ પર્ણનો ઊભો છેદ છે, આ પર્ણનો ઊભો છેદ છે. આ પર્ણનો ઊભો છેદ છે.
પર્ણના ઉભા છેદમાં આની ઉપરની સપાટીનું એક સ્તર એટલે ઉપરી અધિસ્તર, આ નીચેની સપાટીનું એક સ્તર એટલે અધ અધિસ્તર, અને પર્ણના અધિસ્તરીય કોષો આ ઉપરની સપાટીનું આ ઉપરી અધિસ્તર, નીચેની સપાટીનું આ અધ અધિસ્તર, એ અધિસ્તરની અંદર હરિતકણ ન હોય પણ બે અધિસ્તરની વચ્ચે આવેલો ભાગ એ પર્ણોની મધ્ય પર્ણ પેશી કહેવાય. અને મધ્ય પર્ણ પેશીમાં બે પ્રકારના કોષો, એક આ લાંબા ઈટ જેવા કોષો એટલે લંબોતક, અને આ ગોળ કે અંડાકાર અને શિથિલ ગોઠવણ ધરાવતા કોષો એટલે શિથિલોતક. અને લંબોતક અને શિથિલોતક કોષોમાં આ રીતે આમ પરિઘ વિસ્તારમાં હરોળમાં ગોઠવાયેલ, આ રીતે આમ પરિઘ વિસ્તારમાં હરોળમાં ગોઠવાયેલ હરિતકણની હાજરી હોય. અને માટે હરિતકણ કેમાં હોય તો પર્ણમાં, પર્ણમાં કે આ મધ્ય પર્ણ પેશીમાં, એના લંબોતક અને શિથિલોતક કોષોમાં. માટે એ પર્ણમાં લંબોતક અને શિથિલોતક પેશીના કોષો હરિતકણ ધરાવે છે, માટે એને શું કહેવાય? હરિતકણોતક પેશી એ કહેવાય. એ કયા નામે ઓળખાય? તો હરિતકણોતક પેશી તરીકે ઓળખાય. બીજું, આ વાયુરંધ્ર છે, જો અધિસ્તરમાં શું આવેલું છે? આ વાયુરંધ્ર. અને વાયુરંધ્રમાં આ રક્ષક કોષ છે. વાયુરંધ્રમાં આ શું છે? રક્ષક કોષ. જનરલી અધિસ્તરમાં સપાટીય સ્તરોમાં હરિતકણ ન હોય, આ મધ્યપર્ણ કોષોમાં હરિતકણ હોય, પણ વાયુરંધ્રની રચના કરતા રક્ષક કોષની અંદર, વાયુરંધ્રની રચના કરતા એ રક્ષક કોષની અંદર આમાં હરિતકણ આવેલા હોય. ઓકે, મેઇન જગ્યા કઈ? તો પર્ણના મધ્ય પર્ણ પેશી, એટલે કે હરિતકણો તક પેશી, એટલે આ લંબોતક અને શિથિલોતક. આ સપાટીય સ્તર એવા અધિસ્તરમાં ન હોય, પણ અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રોના રક્ષક કોષમાં હરિતકણ હોય. ઓકે, હવે હરિતકણ જે છે એ કણાપ સૂત્રની જેમ જ હરિતકણ કઈ બાબતમાં વૈવિધ્ય ધરાવે છે? તો કણાપ સૂત્રની જેમ હરિતકણ કઈ બાબતમાં વૈવિધ્ય ધરાવે છે? તો એક, હરિતકણના આકાર. બીજું, એની સંખ્યા. અને ત્રીજું, એનું કદ. એ આકારની બાબતમાં, સંખ્યાની બાબતમાં અને કદની બાબતમાં વૈવિધ્ય ધરાવે છે. સૌ પ્રથમ આપણે આકારની વાત કરીએ તો હરિતકણ જે છે એ લેન્સ જેવા આકારના,
લેન્સ જેવા આકારના એટલે નેત્રમણી આકારના, પછી બીજું અંડાકાર, ગોળાકાર, લેન્સ જેવા આકારના, અંડાકાર એવું હોય, ગોળાકાર એવું હોય, પછી પટ્ટી જેવા આકારના, પટ્ટી જેવા આકારના એટલે રિબિન જેવા આકારના, તંતુમય, એટલે અંડાકાર હોય, ગોળાકાર હોય, લેન્સ જેવા આકારના હોય, પટ્ટી જેવા આકારના હોય, પટ્ટી જેવા આકારના એટલે બિંબાકાર હોય, રિબિન જેવા હોય. તો આ રીતે જુદી જુદી વનસ્પતિની અંદર હરિતકણના આકારમાં વૈવિધ્ય હોય. હવે એની સંખ્યા, તો ક્લેમિડોમોનાસ જે છે ક્લેમિડોમોનાસ એકકોષીય લીલ છે, અને એકકોષીય લીલ એવી ક્લેમિડોમોનાસમાં એક જ હરિતકણ હોય. એની સામે સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં હરિતકણની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 40 હોય. એટલે ક્લેમિડોમોનાસ જેવી એકકોષીય લીલમાં ફક્ત એક જ હોય, અને વનસ્પતિ કોષોના મધ્ય એની અંદર પ્રત્યેક કોષમાં 20-40 હરિતકણ હોઈ શકે. અને હવે એનું કદ, દાખલા તરીકે હરિતકણ છે તો એની પહોળાઈ 2-4 માઇક્રોમીટર, ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 4 માઇક્રોમીટર, અને એની લંબાઈ 5-10 માઇક્રોમીટર હોય. લંબાઈ કેટલી હોય તો 5-10 માઇક્રોમીટર. એટલે નાના હરિતકણનું કદ કેટલું, તો પહોળાઈ 2 માઇક્રોમીટર, લંબાઈ 5 માઇક્રોમીટર. મોટા હરિતકણનું કદ શું, તો પહોળાઈ 4 માઇક્રોમીટર, લંબાઈ 10 માઇક્રોમીટર. અને મોટા ભાગના હરિતકણ એ આ બંને મિનિમમ અને મેક્સિમમ લંબાઈ અને પહોળાઈ વચ્ચેના કદના હોય છે. અને આ રીતે હરિતકણના કદ આધારિત વૈવિધ્યની વાત આપણે કરી ગયા. ઓકે, હવે હરિતકણની આંતરિક રચના, જો હરિતકણની આંતરિક રચનામાં એ 2 પટલ કે 2 સ્તરની બનેલી હોય, એટલે દ્વિપટલીય અંગિકા છે. જો આઉટર મેમ્બ્રેન એટલે બાહ્ય પટલ, અને આ ઇનર મેમ્બ્રેન એટલે અંતપટલ, એટલે આ બાહ્ય પટલ, આ અંતપટલ. બાહ્ય પટલની સરખામણીમાં અંતપટલ ઓછું પ્રવેશશીલ છે. હવે જોજો, એ અંતપટલથી આવૃત અંદરનો આ પ્રવાહી ભરેલો ભાગ હોય એને હરિતકણ આધારક અથવા સ્ટ્રોમા કહેવાય. અંતપટલથી આવૃત અંદરનો પ્રવાહી ભરેલો ભાગ હોય એને કહેવાય સ્ટ્રોમા અથવા હરિતકણ આધારક. અને સ્ટ્રોમા કે હરિતકણ આધારકમાં યા ચપટી પટલમય કોથળી જે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી છે, યા ચપટી પટલમય કોથળી જે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી હોય એને કહેવાય થાઇલેકોઇડ. સ્ટ્રોમામાં ચપટી પટલમય કોથળી જે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી છે એને થાઇલેકોઇડ કહેવાય, અને પ્રત્યેક થપ્પીને કહેવાય ગ્રેનમ. એક થપ્પી એક વચનમાં ગ્રેનમ, એક વચનમાં એને શું કહેવાય ગ્રેનમ. અને એક સાથે બધા થપ્પીઓ એટલે બહુવચનમાં કહેવાય એને ગ્રેના, બહુવચનમાં એને કહેવાય ગ્રેના અથવા આંતર ગ્રેનમ થાઇલેકોઇડ. બીજું,
પાસપાસેના ગ્રેનમના થાઇલેકોઇડને જોડતા પાસપાસેના ગ્રેનાના થાઇલેકોઇડને જોડતા આ નલિકામય પટલને કહેવાય આંતરગ્રેનમ પટલ. એટલે એક થપ્પી એટલે ગ્રેનમ, એક વચનમાં એક સાથે બધી થપ્પીઓ એટલે ગ્રેના અથવા આંતરગ્રેનમ થાઇલેકોઇડ. અને ગ્રેનામાં થાઇલેકોઇડને એકબીજા સાથે જોડે, ગ્રેનામાં થાઇલેકોઇડને એકબીજા સાથે આંતરે એવા નલિકામય પટલને કહેવાય આંતરગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમા લેમેલી. આંતરગ્રેનમ પટલ અથવા એને શું કહેવાય? સ્ટ્રોમા લેમેલી. ઓકે. અને એ જુદા જુદા ગ્રેનમના થાઇલેકોઇડ વચ્ચે આંતરગ્રેનમ પટલ વડે જરૂરી દ્રવ્યો કે ઘટકોની એ વહન કે અદલબદલ થાય. હવે જોજો, આ સ્ટ્રોમામાં શું હોય? તો કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચક હોય. સ્ટ્રોમાની અંદર શું હોય? તો કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચક હોય. બીજું શું હોય? તો રુબિસ્કો ઉત્સેચક હોય. અને એ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં આવેલો ઉત્સેચક છે. અને એ રુબિસ્કો ઉત્સેચક એ એક પ્રકારનું પ્રોટીન જ છે. અને એ કુલ હરિતકણમાં પ્રોટીન હોય એમાં રુબિસ્કો ઉત્સેચક 16% હોય. પછી એના સિવાય 70 પ્રકારના રિબોઝોમ હોય. કાર્બોદિત અને લિપિડના સંશ્લેષણ માટેના પ્રોટીન હોય, કાર્બોદિત અને લિપિડના સંશ્લેષણ માટેના ઉત્સેચક હોય, 70 પ્રકારના રિબોઝોમ હોય. પછી પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો એટલે અંધકાર પ્રક્રિયા, જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય, એની શોધ કેલ્વિને કરી. અને એ થવા માટેના ઉત્સેચક એટલે આ રુબિસ્કો ઉત્સેચક હોય. એના સિવાય સ્ટાર્ચનો સંગ્રહ કરતા એ સ્ટાર્ચ કણ હોય, આ સ્ટાર્ચનો સંગ્રહ કરતા સ્ટાર્ચ કણ. પછી શું હોય? તો દ્વિસૂત્રી વલયાકાર ડીએનએ હોય. અને આ દ્વિસૂત્રી વલયાકાર ડીએનએ હોવાના લીધે જ હરિત કણ કણાભ સૂત્રની જેમ જ સ્વયં બેવડાતી અર્ધ સ્વાયતી અંગિકા છે. ઓકે. અને ત્યાર પછી આપણને એટલી અત્યારે ખબર છે, આપણને અત્યારે એટલી ખબર છે કે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થાય. પર્ણમાં ક્યાં થાય? તો હરિતકણમાં. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે તબક્કા છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના કેટલા તબક્કા? બે. પહેલો તબક્કો જેના માટે પ્રકાશ અનિવાર્ય હોય એ પ્રકાશ પ્રક્રિયા, અને બીજો તબક્કો જેના માટે પ્રકાશ જરૂરી નથી એ અંધકાર પ્રક્રિયા. હવે પ્રકાશ પ્રક્રિયા હરિતકણમાં કઈ જગ્યાએ થાય અને ત્યાં શું કામે થાય એ સમજીએ. અને બીજો તબક્કો અંધકાર પ્રક્રિયા કેલ્વિન ચક્ર જૈવ સંશ્લેષણ તબક્કો એ ક્યાં થાય અને જ્યાં થાય ત્યાં શું કામે થાય એ સમજીએ. હવે જુઓ, આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એ પ્રકાશ પ્રક્રિયા એ ક્યાં થાય? તો ગ્રેનામાં થાય. ગ્રેનામાં ક્યાં થાય? ગ્રેનમમાં થાય. ગ્રેનમમાં ક્યાં થાય? તો થાઇલેકોઇડમાં થાય. જો થાઇલેકોઇડ છે ને એ આમ પટલથી આવરિત પોલાણ હોય એને કહેવાય થાઇલેકોઇડ પોલાણ. પટલથી આવરિત થાઇલેકોઇડમાં ક્વાર્ટર કે અવકાશ હોય એને કહેવાય થાઇલેકોઇડ અવકાશ. બીજું, એ ગ્રેનાના ગ્રેનમના થાઇલેકોઇડના પટલમાં ક્લોરોફિલ
અને અન્ય રંજક દ્રવ્યો હોય. ક્લોરોફિલ પ્લસ અન્ય રંજક દ્રવ્યો હોય અને ક્લોરોફિલ અને અન્ય રંજક દ્રવ્યોના કેટલા અણુ હોય તો 250 થી 400, અને એના વડે શું બને તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ. એટલે ગ્રેનાના ગ્રેનમના થાય એટલે કોઈના પટલમાં હરિતદ્રવ્ય અને અન્ય રંજક દ્રવ્યો હોય. અન્ય રંજક દ્રવ્ય એટલે કેરોટીનોઇડ, ઝેન્થોફિલ અને આ રંજક દ્રવ્યોના 250 થી 400 અણુના સમૂહને શું કહેવાય? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, પ્રકાશગ્રાહી સંકુલ, અથવા એને કહેવાય ક્વોન્ટોઝોમ. અને એ પ્રકાશગ્રાહી સંકુલના રંજક દ્રવ્યો એ સૂર્યપ્રકાશનું શું કરાવે? શોષણ. અને શોષાયેલા સૂર્યપ્રકાશ વડે પાણીના અણુનું વિભાજન થાય અને ઓક્સિજન મુક્ત થાય. અને આ પહેલો તબક્કો થયો પ્રકાશ પ્રક્રિયા. પહેલા તબક્કામાં થાઇલેકોઇડના રંજક દ્રવ્યો હરિત દ્રવ્ય પ્રકાશ શક્તિનું શોષણ કરી પાણીના અણુને તોડીને ઓક્સિજન મુક્ત કરે. અને સાઇડ નિપજમાં શું મળે તો NADH2 અને ATP. સાઇડ નિપજમાં શું મળે તો NADH2 અને ATP, જેનો ઉપયોગ એ હરિતકણ આધારકમાં રૂબિસ્કો ઉત્સેચક હોય. અને હરિતકણ આધારકમાં રહેલો રૂબિસ્કો ઉત્સેચક વાતાવરણીય CO2નું સ્થાપન કરી અને નિપજમાં સુગરમાં ગ્લુકોઝ બનાવે. અને એ દરમિયાન પહેલા તબક્કાની નિપજ ATP અને NADPH2નો વપરાશ થાય. અને આ બીજો તબક્કો અંધકાર પ્રક્રિયા, કારણ કે એમાં પ્રકાશ જરૂરી નથી, પણ પ્રકાશ જરૂરી છે એ તબક્કાની નિપજ ATP અને NADPH2નો આમાં ઉપયોગ થાય. એટલે પ્રકાશ પ્રક્રિયાની નિપજ ATP અને NADPH2નો ઉપયોગ કરી હરિતકણના આધારકમાં રૂબિસ્કો ઉત્સેચક CO2નું સ્થાપન કરી અને નિપજમાં શું આપે? ગ્લુકોઝ. પછી બીજું, પ્રકાશ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યાં હોય, વીજાણુ પરિવહન તંત્ર ક્યાં હોય? તો થાઇલેકોઇડના પટલમાં. અને માટે એ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન વીજાણુ પરિવહન તંત્ર વડે ATPનું નિર્માણ એ ક્યાં થાય? તો ગ્રેનામાં. ગ્રેનામાં ગ્રેનમમાં, ગ્રેનમમાં થાઇલેકોઇડમાં, કારણ કે થાઇલેકોઇડના પટલમાં વીજાણુ પરિવહન તંત્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય અને ATPનું નિર્માણ કરાવે. ઓકે. પછી બીજું, હરિતકણનું આ રીતે કાર્ય શું? તો વાતાવરણીય CO2નો એ ઉપયોગ કરે અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે. એટલે વાતાવરણમાં ઓટો CO2 છે એનું સંતુલન જાળવે. પછી બીજું, સમગ્ર જીવસૃષ્ટિ માટે એ ગ્લુકોઝ સ્વરૂપે એ ખોરાક બનાવે સમગ્ર જીવસૃષ્ટિ માટે. અને ત્રીજું, હરિતકણની અંદર વિટામિન કે, વિટામિન ઈ, પછી ખનિજ તત્વમાં આયર્ન નો સંગ્રહ થયો હોય. હરિતકણની અંદર વિટામિન કે, વિટામિન ઈ અને ખનિજ તત્વમાં આયર્નનો સંગ્રહ હોય. ઓકે. અને બીજી મેઇન મહત્વની બાબત આપણે કહેવાની છે કે એક ગ્રેનમમાં થાઇલેકોઇડ કેટલા હોય? તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 16. અને અહીંયા આપણે ક્લોરોપ્લાસ્ટ, હરિતકણ કે જેને નીલકણ કહીએ છીએ, એની બાહ્ય રચના, એની આંતરિક રચના ને એમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો
પહેલો તબક્કો ક્યાં થાય, બીજો તબક્કો ક્યાં થાય? પહેલો તબક્કો જ્યાં થાય છે એનું કારણ શું, બીજો તબક્કો જ્યાં થાય છે એનું કારણ શું, એ બાબતને અહીંયા આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. અને ડે ટુ ડે વ્યવસ્થિત એકદમ ગોલીની જેમ તૈયારી કરતા રહેજો. ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ.